કોરોનામાંથી રિકવર થઈ ગયેલા દર્દીઓમાં મ્યુકોર મ્યુકોરમાઇકોસિસ નામના ફંગસનું ઇન્ફેક્શન છે એના કેસીસ બહુ આવી રહ્યા છે તો આજે જોઈએ કે એ શું છે અને એનાથી કઈ રીતે આપણે બચી શકીએ અહીંયા એક આર્ટિકલ તમે જોઈ શકો છો અમદાવાદમાં ચુમ્માલીસ કેસીસ આયા જેમાંથી નવના મૃત્યુ થઈ ગયા છે અઢાર તારીખનું આ આર્ટિકલ છે અત્યારે તો ગુજરાત ગવર્મેન્ટે એડવાઇઝરી પણ જાહેર કરેલી છે અને કેસીસમાં પણ કંટ્રોલ આવેલો છે બેસિકલી આ થોડી રેર બીમારી છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એ લોકોને આ બીમારી વહેલી થઈ જાય છે જેમને ડાયાબિટીસ હોય જે કોવિડમાંથી રિકવર થઈ ગયેલા હોય એ લોકોને હવે આમ કેમ એ હું તમને ડિટેલમાં કહું બેસિકલી આપણા શરીરની એક રોગપ્રતિકારક સિસ્ટમ હોય છે જેમ આપણું શ્વાસનતંત્ર છે જેમ સર્ક્યુલેટરી સિસ્ટમ છે એ રીતની એક ડિફેન્સ સિસ્ટમ હોય છે આ સિસ્ટમ બેક્ટેરિયા ફંગસ છે અથવા વાયરસ છે એને શરીરમાં આવતા રોકે છે હવે આમના શરીરમાં આવવાનું બેસિકલી મોઢામાંથી અને નાકમાંથી વધારે હોય છે જ્યારે એન્ટ્રી કરતા હોય ત્યારે આપણે શરદી આવે કફ આવે અથવા તો પછી તાવ ચડી જાય એ બેસિકલી એ વાયરસને અંદર આવતા રોકવાનો પ્રયત્ન કરે છે બહાર નીકળી જાય એના માટે હોય છે અંદર જાય એના પછી શરીરમાં રહેલા જે એન્ટીબોડીઝ હોય છે એ આવા ફંગસને અથવા તો બેક્ટેરિયા વાયરસને ખાઈ જવાનો પ્રયત્ન કરે છે અને મારી નાખે છે પણ સપોઝ કરો જે આ બહારથી આવેલા પદાર્થો છે એ આપણા શરીરના કોષો જોડે અટેચ થઈ જાય તો આપણા શરીરની જે એન્ટીબોડીઝ છે આપણા પોતાના શરીરના કોષોને પણ ખાઈ જતું હોય છે હવે બેસિકલી જો કોઈને તાવ આવ્યો અને બહુ લાંબા સમય સુધી તાવ રહ્યો તો આપણા જ શરીરને નુકસાન પહોંચાડતું હોય એ જ રીતે છે કફનું અને શરદીનું પણ એટલે જ્યારે પણ આપણને કોઈ પણ બીમારી થઈ હોય તો ડોક્ટર આપણને લક્ષણો પૂછે છે લક્ષણોની તેમજ જે બીમારીનું કારણ હોય છે એના વિરુદ્ધની દવા આપે ફોર એક્ઝામ્પલ તમને ગળામાં કંઈક અવરોધ આવતો હોય અને થ્રોટ ઇન્ફેક્શન થયું હોય તો ડૉક્ટર તમને પેરાસિટામોલ આપશે જેનાથી તાવ ઘટી જાય શરદી હોય તો શરદીની દવા આપશે કફ થયેલો હોય એના માટે જે એન્ટીબોડી એન્ટીબેક્ટેરિયલ દવા છે એ તમને આપી દેશે એટલે બધું વ્યવસ્થિત આપણે મટી જાય પણ કોવિડનું એવું નથી કોરોનાની આપણી પાસે કોઈ સ્પેસિફિક દવા ઉપલબ્ધ નથી એટલે આપણે ખાલી લક્ષણો મેનેજ કરીએ છીએ અને શરીરને ટાઈમ આપીએ છીએ જેથી કરીને એન્ટીબોડીઝ બનાવે અને આ વાયરસોને ખાઈ જાય આવામાં આપણે શરીરને રોગપ્રતિકારક શક્તિ ઓછી કરી દઈએ છીએ જે લક્ષણો આપતી સિસ્ટમ છે એ ઓછી કરી દઈએ છીએ એટલે પેશન્ટને તાવ આવ્યો છે તો તાવની દવા આપી દઈએ શરદી થઈ જાય તો શરદીની દવા આપી દઈએ તેમજ જે ઓવરઓલ એવી સ્ટીરોઇડ્સ નામની દવાઓ આવે છે એ આપતા હોઈએ છીએ જેથી કરીને બોડીનો રિસ્પોન્સ ઓછો થઈ જાય આમ કરવાથી ઓક્સિજન આપવાથી શરીરને સમય મળે છે અને એન્ટીબોડીઝ બની જવાથી આપણે કોવિડમાંથી રિકવર થઈ જઈએ છીએ એટલે જે લોકોને પ્રશ્ન પડતો હતો કે ભાઈ કોરોનાની દવા તો છે નહીં તો સેનાનોમનું લઈ જાય છે અને બચાવે છે એ લોકો માટે આ જવાબ છે કે લક્ષણોની દવા છે એ એકચ્યુઅલી એન્ટીવાયરસ નથી એ જે વાયરસ છે એની ચોક્કસ દવા નથી પણ આપણે શરીરને સમય આપી શકીએ છીએ જેમ આ કોવિડમાંથી રિકવર થાય બોડી ત્યાં સુધીમાં આપણે જે દવાઓ આપી છે એના લીધે શરીરની રોગપ્રતિકારક શક્તિ એકદમ ઓછી થઈ જાય છે લો થઈ જાય છે એવામાં આપણે બહાર માસ્ક પહેરીને ફરતા હોઈએ છીએ જો માસ્કના હાઇજીનમાં આપણે ભૂલ કરીએ તો પછી આ બીમારી આપણને લાગી જાય છે જેનું નામ છે મ્યુકોરમાઇકોસિસ બેસિકલી હું પહેલાં એના લક્ષણો કહી દઉં એના પછી એની દવા અને છેલ્લે હું તમને કહીશ કે ભાઈ માસ્ક પહેરતી વખતે આપણે શું શું સાવચેતી રાખીએ જેથી કરીને આવું કોઈ ઇન્ફેક્શન ન થાય પહેલાં તો નાકમાંથી એની એન્ટ્રી વધારે કરીને જોવા મળે છે તો નાકની આજુબાજુ કાળા ડાઘા પડી જતા હોય છે અથવા તો નાક ફૂલી જાય છે શરદી વગેરે થઈ જાય છે ઇનકેસ જો આ વાયરસ આંખમાં જાય તો આંખ ફૂલી જતી હોય છે આ રીતની બંધ થઈ જાય છે આંખની દ્રષ્ટિ જતી રહે છે આપણી આંખથી ફરી જોઈ નથી શકતા તાવાઓ નોર્મલી આમાં હોય છે જ જ્યારે આ વાયર ફંગસ છે એ મગજમાં જાય ત્યારે મગજનો દુખાવો જાય છે બેલેન્સ રાખવામાં તકલીફ થવા લાગે છે અને સિવિયર કેસીસની અંદર માણસ કોમામાં જતો રહે છે ઇનકેસ આ ફંગસ ગળામાં જાય તો કફ વગેરે આવી જાય છે પેટમાં જાય તો પેટનો દુખાવો વગેરે રહેતો હોય છે ચામડી ઉપર લાગે તો ચામડી પર મોટા મોટા ફૂલ્લા કરતો હોય છે એવું માનવામાં આવે છે કે આનો જે મૃત્યુદર છે એ પચાસ ટકા છે તો બેસિકલી લક્ષણોનું જે ભાગમાં હશે એ ભાગમાં થશે આજુબાજુ નોર્મલ જેવું જ છે ફક્ત આ જે ઇન્ફેક્શન છે એ થોડું સિવિયર થઈ જાય છે અને નાકની આજુબાજુ જે ધાઘા છે એ થોડા વધારે સિવિયર હોય છે રાહતની વાત એવી છે કે આ જે ફંગસનું ઇન્ફેક્શન છે એ એક માણસમાંથી બીજા માણસમાં ફેલાતું નથી એટલે કે એ રીતનું ચેપી નથી હવાના માધ્યમથી નથી ફેલાતું જૂનો રોગ છે એટલે એની દવા ઉપલબ્ધ છે એના વિશેની ચોક્કસ દવા આપણી પાસે અવેલેબલ છે અમુક ઇન્જેક્શનનો ડોઝ આવે છે જે પૂરેપૂરો લેવામાં આવે તો આ બીમારી મટી જતી હોય છે જનરલી અઢારથી એકવીસ દિવસ સુધીના ઇન્જેક્શનનો ડોઝ હોય છે આપણે અમદાવાદ સિવિલમાં અવેલેબલ છે ફ્રી ઓફ કોસ્ટ એનું જેટલું વહેલું નિદાન થઈ જાય એટલું વહેલું તમને રાહત મળી જાય ને એટલી સિવિયરિટી ના હોય એટલે તમે વહેલા વહેલાં રિકવર થાવ એટલા વેવ માનવાનું બંધ કરી દેવું જોઈએ કે સામાન્ય તાવ આવ્યો છે કે સામાન્ય કોઈ જગ્યાએ ખંજવાળા આવે છે કોઈ એલર્જી થઈ ગઈ છે એવું કશું ના માનશો તરત જ ડૉક્ટર કને જાઓ તો સારામાં સારું રહે બેસિકલી આમાં એક પોઈન્ટ મારે તમને એડ કરવો છે કે માસ્ક હમણાં હમણાં જ બધાએ પહેરવાના ચાલુ કર્યા છે તો ઘણા દુર્લક્ષ કરતા હોય છે અમુક ભૂલો કરતા હોય છે જેના લીધે માસ્ક પર પણ આવી ફંગસ લાગી શકે છે અને એ ફંગસ નાકના માધ્યમથી શરીરમાં જઈ શકે છે એની પોસિબિલિટી ખાસી છે જે એડવાઇઝરી છે એમાં હાથ ધોવા માટે તેમજ નાકને અથવા મોઢાને અડાડવાની ના પાડી છે અને માસ્ક વિશે પણ એવી જ જાણકારી આપી છે કે હાઇજીન રાખવાનું અને માસ્ક પહેરી રાખવાનું તો બેસિકલી મેઇન ભૂલો શું થાય છે જેના લીધે આ બીમારી પણ થઈ શકે છે એમાં પહેલાં તો માસ્કને આપણે વારંવાર ટચ કરીએ અથવા તો પછી એને નીચે ઉતારીને આ રીતે અહીંયા મૂકી દઈએ કારણ કે એ ભાગ ઓલરેડી ખુલ્લો હતો એના પર આપણે નીચે માસ્ક કરીને એ માસ્કને ઇન્ફેક્ટ કરીએ છીએ અને પછી પાછું પહેરીએ છીએ બીજી આવું કરવાના લીધે અથવા તો કાઢીને કોઈ જગ્યાએ મૂકી દઈ અને પાછું પહેરીએ તો ઇન્ફેક્શન વાળો માસ્ક આપણને આ રીતનું ઇન્ફેક્શન પણ કરી શકે છે બેસિકલી જો કાઢવું હોય કંઈક ખાવા માટે કે બીજા કોઈ કામ માટે તો આ રીતે એક બાજુ કરી અને ખાઈ લેવાનું અને પાછું પહેરી દેવાનું છે ઘરની અંદર તો તમે રેગ્યુલર માસ્ક વગર ફરતા હો એનો કોઈ જ વાંધો નથી ઇન કેસ તમે મેડિકેટેડ માસ્ક વાપરતા હો તો એ ભીનું થાય અથવા તો આઠ કલાક થાય એમાં એને ચેન્જ કરી દેવાનું છે ઘણા એવું કરે છે કે એકવાર આ માસ્ક લઈ લીધું તો એ પહેરી જ રાખે અથવા તો પછી થોડોક થોડોક સમય પહેર્યું હોય તો લટકાઈ રાખે કોઈ જગ્યાએ ફરી પાછું પહેરે ઓછામાં ઓછું તમે દિવસમાં એક નવું માસ્ક વાપરવું જોઈએ ઇનકેસ તમારે આ જ વાપરવું હોય તો બીજા દિવસે ફેંકી દેવાનું છે કોઈ જગ્યાએ તમે પરસેવો બહુ આવી ગયો હોય તો આને ચેન્જ કરવું બહુ જરૂરી છે ભેજવાળું વાતાવરણ નાકની નજીક ફંગસનું આમંત્રણ માનવામાં આવે છે સપોઝ કરો તમે કોટનના માસ્ક વાપરો છો અથવા તો જે ફેસ કવર વાપરો છો જે મેડિકેટેડ નથી એ માસ્કો તમે રોજના એક ધોઈ કાઢવાના છે અને ધોયા પછી વ્યવસ્થિત સુકાઈ જાય એના પછી પહેરવાના છે જે લોકો મેકેનિક છે અથવા તો જે લોકો ધૂળમાં કામ કરે છે ઓઇલનું કામ કરે છે એ લોકો બેથી ત્રણ માસ્ક કેરી કરે તો બહુ સારામાં સારું ઓઇલવાળું ક્યાંક ટચ થઈ ગયું માસ્ક બગડી ગયો ગંદો થઈ ગયો તો એ કરી કાઢી અને તરત બીજો પહેરી દેવાનો અને પેલો છે એ ધોવા માટે આપી દેવાનો જેટલું જેટલું માસ્ક તમે સ્વચ્છ રાખશો એટલું આવી કોઈ બીમારીઓ નહીં લાગે જે લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કાળા ઉકાળા પીવે છે તેમજ અલગ અલગ ને બધું ખાય છે પણ બહાર જતી વખતે કોઈની નજીક ગયા માસ્ક ઉતારીને વાતો કરે છે અથવા તો પછી માસ્કને પહેરતા નથી ખિસ્સાની અંદર મૂકીને રાખે છે જેના લીધે પરસેઓ થઈને માસ્ક થોડું ભીનું થઈ જાય પછી આપણે પહેરીએ ક્યાંક પોલીસવાળો જોતો હોય તો જ પહેરતા હોય છે એ લોકો એક બાજુ પ્રયત્ન સારો કરે છે અને બીજું બાજુ નોર્મલ ભૂલો કરે છે બેસિકલી આવી નોર્મલ ભૂલો ના કરવી જોઈએ જેટલા કોરોના વિશેના આપણે સાવચેતી રાખવાના પગલાં છે એટલા જ આ જે ફંગસ માટે છે એ રીતની સાવચેતી રાખવાના પગલાં પણ જોડે જ છે થેન્ક યુ